હેલો એવરીવન, શું તમારા ઘરમાં પણ રોજે એક જ પ્રશ્ન થાય છે કે આજે કયું શાક બનાવવું? કાં તો ઘરમાં દરેક શાકભાજી ના હોય અને કાં તો એક ને એક શાક ખાઈને કંટાળી જતા હોઈએ છીએ. તો આજે હું તમારી જોડે શેર કરીશ કાઠિયાવાડી રીતે બનતું ભરેલા મરચાંનું શાક. આ શાકમાં કાઠિયાવાડી મસાલો જે બનાવીએ તે જ ખૂબી છે. એક વખત બનાવશો ને તો બધા રોટલી માંગી માંગીને ખાશે, એટલું સરસ બનશે. આવા જ નવા નવા વિડીયો મારી ચેનલ પર સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો. ભરેલા મરચાંનું શાક બનાવવા માટે મેં અહીંયા 6-8 નંગ જેટલા મોટા મોડા મરચાં લીધેલા છે, જેમાં આ રીતે આપણે એક કટ લગાવી દઈશું જેથી કરીને આપણે તેમાં ખૂબ જ આસાનીથી મસાલો ભરી શકીએ અને આ રીતે તેના બી આપણે અલગ કરી લઈશું. બધા મરચાંમાં આકા પડાઈ જાય તો હવે આપણે તેનો મસાલો તૈયાર કરીએ. તેના માટે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ અને તેને શેકી લઈશું. હલકો એવો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. જો તમારે ચણાનો લોટ ના લેવો હોય અને આ શેકવાની પ્રોસેસ ના કરવી હોય તો તમે ક્રશ કરેલા સેવ અથવા તો ગાંઠિયા પણ લઈ શકો છો. હવે શેકેલા લોટને એક બાઉલમાં કાઢી લઈએ. ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું. 1/2 ચમચી જેટલું નમક, 1/2 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલો, 1/2 ચમચી જેટલી લસણની ચટણી એડ કરીશું. તમે ક્રશ કરેલું પણ લસણ એડ કરી શકો છો. 2 ચમચી જેટલો ગોળ એડ કરીશું. હવે તેમાં તેલ એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ. તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી ભરેલા મરચાંનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે જે મરચાંમાં આકા પાડી અને તૈયાર કર્યા હતા તેમાં આ રીતે પ્રેસ કરી અને મસાલો ભરી દઈશું. આ જ રીતેની પ્રોસેસ હવે આપણે બધા જ મરચાં જોડે કરીશું. તો તમે જોઈ શકો છો બધા જ મરચાં ભરાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મરચાં એડ કરીએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બધી તરફથી મરચાંને સરસ રીતે શેકી લઈએ. આ રીતે તેની સાઇડ ચેન્જ કરતા જઈ અને બધી તરફથી ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. હવે જે બચેલો મસાલો હોય તેને તમે આ રીતે ઉપરથી એડ કરી શકો છો. તો એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા મરચાંનું શાક બની અને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારેય આ રીતે ભરેલા મરચાં ના બનાવ્યા હોય તો એક વખત જોરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને મારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને રેડ બટન ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.